વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.2ના જે એક્ઝામ્પલ એના દાખલા વિશે જોઈશું. અગાઉ આપણે સ્વાધ્યાય 2.1 હતા તેના જે એક્ઝામ્પલ હતા એના વિશે જોઈ ગયા, એના સૂત્રો પણ આપણે જોઈ ગયા હતા. એના સૂત્રો આજે એક્ઝામ્પલ એક્સરસાઇઝ 2.2 છે એના અંદર અને એક્ઝામ્પલ જે એક્સરસાઇઝ 2.2ના જે એક્ઝામ્પલ છે એની અંદર પણ કામ આવશે, એટલા માટે આપણે ધ્યાનથી એનો અભ્યાસ કરીશું. આમાં સૌથી પહેલો જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ 3 સાબિત કરો. સાબિત કરો કે સાઇન ઇન્વર્સ 2x અપોન સાઇન ઇન્વર્સ 2x અંડરરૂટ 1 - x² ઇઝ ઇક્વલ ટુ 2 sin inverse x. આપણને આપેલું છે કે સાઇન ઇન્વર્સ 2x અંડરરૂટ 1 - x² ઇઝ ઇક્વલ ટુ 2 sin inverse x સાબિત કરવા માટે. અને એની કન્ડિશન આપણને આપી છે કે x એ -1/√2 થી -1/√2 <= x <= 1/√2. એનો મતલબ એવો થશે કે જે આપણે xની કિંમત લેવાની છે એ xની કિંમત -1/√2 થી 1/√2ની વચ્ચે હોવી જોઈએ. હવે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. આજે એક્ઝામ્પલ 3 છે એમાં ફર્સ્ટ છે, સેકન્ડ છે એમાં પણ સેમ જ છે. સાઇન ઇન્વર્સ 2x અંડરરૂટ 1 - x² બરાબર 2 cos inverse x, અને ત્યાં xની કિંમત એ 1/√2 થી 1ની વચ્ચે છે. xની કિંમત જે કોસ વાળો જે એક્ઝામ્પલ છે એના માટે xની કિંમત -1/√2 થી 1ની વચ્ચે છે, જ્યારે સાઇન વાળું જે એક્ઝામ્પલ છે એની માટે -1/√2 થી 1/√2ની વચ્ચે છે. હવે આપણે ધ્યાન રાખીશું કે બંનેમાં સાબિત શું કરવાનું છે. જો સાબિત સાઇન ઇન્વર્સ x કરવાનું હશે તો અહીં જે xની કિંમત છે આપણે સાઇન થી લઈશું, અને જે કોસ સાબિત કરવાનું હોય તો આપણે કોસ લઈશું. તો આપણે પહેલાં એક્ઝામ્પલ માટે જોઈએ, સાઇન ઇન્વર્સ 2x અંડરરૂટ 1 - x² બરાબર 2 sin inverse x આપણે સાબિત કરવાનું. જો સાઇન ઇન્વર્સ x સાબિત કરવાનું હશે તો આપણે ધારીશું, ધારો કે x બરાબર સાઇન થીટા લેતા. હવે જો x બરાબર સાઇન થીટા લઈએ અને જે ડાબી બાજુનું જે પદ છે એ પદની અંદર જો આપણે કિંમત મેળવીશું તો થશે શું, સાઇનવાળું પદ અંદર આવશે. એટલે આપણે એવી કિંમત ધારવાનો ટ્રાય કરીશું કે જેનાથી સાઇન ઇન્વર્સ અને બાજુમાં સાઇનવાળું પદ આવવું જોઈએ. સાઇન ઇન્વર્સ અને સાઇનવાળું પદ આવશે જેના કારણે સાઇન ઇન્વર્સ અને સાઇન નીકળી જશે, જેના કારણે આપણને એનો આન્સર મળી જશે. એક્સ બરાબર સાઇન થીટા લઈએ તો થીટા બરાબર શું થશે, થીટા બરાબર સાઇન ઇન્વર્સ એક્સ લઈ શકાય. હવે LHS લઈએ આપણે, સાઇન ઇન્વર્સ 2x અંડરરૂટ 1 - x² આપણી બાજુમાં આપેલું છે, આપણને એ આપેલું છે. હવે એક્સ બરાબર આપણે કઈ મૂકવાની છે કિંમત, સાઇન થીટા. તો સાઇન ઇન્વર્સ 2 sin θ ઇન્ટુ અંડરરૂટ 1 - x ની જગ્યાએ આપણે સાઇન થીટા મેળવીશું એટલે શું થશે, 1 - sin²θ. હવે 1 - sin²θ હશે તો cos²θ થઈ જશે, cos²θ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો cos θ આવશે. તો થશે શું, સાઇન ઇન્વર્સ 2 sin θ ઇન્ટુ અંડરરૂટ cos²θ. હવે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો ફક્ત cos θ વધશે. તો સાઇન ઇન્વર્સ 2 sin θ ઇન્ટુ cos θ. હવે આ સૂત્ર કોનું છે આપણે યાદ કરી લઈએ, 2 sin θ ઇન્ટુ cos θ એ કોની ફોર્મ્યુલા છે. તો આપણે અગાઉ જોયું હતું કે sin 2θ બરાબર 2 sin θ ઇન્ટુ cos θ લઈ શકાય, sin 2θ બરાબર 2 sin θ ઇન્ટુ cos θ લઈ શકાશે. હવે sin 2θની ફોર્મ્યુલાઓ હતી, tan 2θની પણ હતી અને cos 2θની પણ હતી, એ આપણે જે અગાઉ ધોરણ 11ની અંદર અભ્યાસ કર્યો હતો એની પણ આપણે ચર્ચા કરીશું. હવે સાઇન ઇન્વર્સ 2 sin θ ઇન્ટુ cos θ, તો sin 2 sin θ ઇન્ટુ cos θની જગ્યાએ sin 2θ મેળવી શકાશે. તો સાઇન ઇન્વર્સ sin 2θ, હવે સાઇન ઇન્વર્સ અને સાઇન બંને નીકળી જશે તો 2θ આવી જશે, જે આપણે અગાઉ જોયું હતું કે sin ઇન્વર્સ ઓફ sin x હોય એટલે જવાબ શું આવશે, x આવશે. એ જ રીતે sin ઇન્વર્સ x હશે તો પણ જવાબ x જ આવશે. બંનેમાં ફરક શું બતાવ્યો તો આપણે કે જ્યારે sin ઇન્વર્સ ઓફ sin x હશે તો x આવશે,
એ વખતે જે x હશે એ સાઈનના પ્રદેશમાંથી આવશે, એનો મતલબ એવો થશે કે સાઈન ઇન્વર્સના વિસ્તારમાંથી આવશે. જ્યારે સાઈન ઇન્વર્સ x હશે તો સાઈન ઇન્વર્સ x માટે જે x હશે એ સાઈન ઇન્વર્સના પ્રદેશમાંથી આવશે. તો સાઈન ઇન્વર્સ સાઈન ટુ થીટા બરાબર શું આવશે? ટુ થીટા. હવે થીટા બરાબર આપણે શું લીધેલું છે? સાઈન ઇન્વર્સ x. એના પહેલાં આપણને જે શરત આપી છે એ શરત કન્ડિશનનું પાલન કરે છે કે નહીં આપણે ચેક કરવું પડશે. માઇનસ વન બાય રૂટ ટુથી વન બાય રૂટ ટુની વચ્ચે આપણને એક્સની કિંમત આપેલી છે. માઇનસ વન બાય રૂટ ટુથી વન બાય રૂટ ટુની વચ્ચે એક્સની કિંમત આપેલી છે. જો આપણે થીટા લઈશું જે થીટા, એ થીટા એના પ્રદેશના અંદર કવર કરે છે કે નહીં એ આપણે ચેક કરવું પડશે. હવે અહીં છે શું? તો ટુ થીટા, તો આપણે થીટા લાવવા પડશે. તો એક્સ બરાબર આપણે જે ધારેલું છે સાઈન થીટા એ મૂકી દઈએ, અથવા બંને બાજુ સાઈન ઇન્વર્સ લગાવી દઈએ તો સાઈન ઇન્વર્સ એક્સ થઈ જશે. એટલે એની જગ્યાએ આપણે સાઈન મૂકી શકીશું. તો સાઈન ઇન્વર્સ માઇનસ વન બાય રૂટ ટુ લેસ દેન ઓર ઇક્વલ ટુ સાઈન ઇન્વર્સ ઓફ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ સાઈન ઇન્વર્સ વન બાય રૂટ ટુ. સાઈન ઇન્વર્સ માઇનસ વન બાય રૂટ ટુ લેસ દેન ઓર ઇક્વલ ટુ સાઈન ઇન્વર્સ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ સાઈન ઇન્વર્સ વન બાય ટુ. હવે અગાઉ આપણે જોયું કે સાઈન ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ હોય તો માઇનસ સાઈન ઇન્વર્સ એક્સ થશે. સાઈન ઇન્વર્સ ઓફ માઇનસ એક્સ હોય તો માઇનસ સાઈન ઇન્વર્સ એક્સ થશે. તો એ જ રીતે સાઈન ઇન્વર્સ ઓફ માઇનસ વન બાય રૂટ ટુ હશે, માઇનસ બાર આવી જશે. તો માઇનસ સાઈન ઇન્વર્સ વન બાય રૂટ ટુ લેસ દેન ઓર ઇક્વલ ટુ સાઈન ઇન્વર્સ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ સાઈન ઇન્વર્સ વન બાય રૂટ. હવે સાઈન ઇન્વર્સ વન બાય રૂટ એ કોની કિંમત છે? તો પાઈ બાય ફોર માટે કિંમત થશે. તો માઇનસ પાઈ બાય ફોર લેસ દેન ઓર ઇક્વલ ટુ સાઈન ઇન્વર્સ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય ફોર. અને સાઈન ઇન્વર્સ એક્સ બરાબર આપણે થીટા લીધેલા છે, થીટા બરાબર સાઈન ઇન્વર્સ એક્સ. તો સાઈન ઇન્વર્સ એક્સ બરાબર થીટા મૂકી દઈએ તો શું થશે? માઇનસ પાઈ બાય ફોર લેસ દેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય ફોર. અહીં આપણે જરૂર કોની છે? થીટા છે ટુ થીટાની. તો આપણે થીટાને ત્રણેય બાજુ આપણે બે વડી ગુણી દઈએ એટલે માઇનસ ટુ ઇન્ટુ પાઈ બાય ફોર લેસ દેન ઓર ઇક્વલ ટુ ટુ થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ ટુ ઇન્ટુ પાઈ બાય ફોર. એટલે ટુ ઇન્ટુ પાઈ બાય ફોર હશે તો પાઈ બાય ટુ થઈ જશે. તો માઇનસ પાઈ બાય ટુ લેસ દેન ઓર ઇક્વલ ટુ ટુ થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય ટુ આવી જશે. એનો મતલબ એવો થશે કે જે ટુ થીટાની કિંમત છે માઇનસ પાઈ બાય ટુ પાઈ બાય ટુની વચ્ચે મળશે. એટલે કે ટુ થીટા બિલોંગ્સ ટુ માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુની વચ્ચે આવે છે, જે સાઈનનો પ્રદેશ છે, સાઈન ઇન્વર્સનો પ્રદેશ છે. એટલે કે ટુ થીટા બિલોંગ્સ ટુ માઇનસ પાઈ બાય ટુ ની પાઈ બાય ટુ. એટલે ટુ થીટા આવી આવે, થીટા બરાબર શું લીધેલા છે આપણે? સાઈન ઇન્વર્સ એક્સ. તો આ મૂકી દઈએ ટુ ઇન્ટુ સાઈન ઇન્વર્સ એક્સ બરાબર એલએચએસ બરાબર આરએચએસ આવી ગયું. તો આપણે લખી શકીએ કે એલએચએસ ઇઝ ઇક્વલ ટુ આરએચએસ. આ પ્રમાણે આપણે સાબિત કરી શકીશું. એક્ઝામ્પલ છે સાઈન ઇન્વર્સ ટુ એક્સ અંડર રૂટ વન માઇનસ કોસ સ્ક્વેર એક્સ વન માઇનસ એક્સ સ્ક્વેર બરાબર ટુ સાઈન ઇન્વર્સ એક્સ લાવવાનું છે. બીજું જે એક્ઝામ્પલ છે એના અંદર કોસ ઇન્વર્સ એક્સ લાવવાનું છે. તો આપણે ધ્યાન રાખીશું કે સાઈન ઇન્વર્સ એક્સ લાવવાના છે તો સાઈન થીટા લેશું, અને જો કોસ ઇન્વર્સ એક્સ લાવવાના છે તો કોસ થીટા લેશું. એક્સ બરાબર સાઈન થીટા લઈએ, જે આપણને એલએચએસ તરીકે આપણું જે લેફ્ટ હેન્ડ સાઈડનું જે પદ આપેલું છે એ લઈએ, એની અંદર કિંમત મૂકીશું તો આપણને છેલ્લે ટુ થીટા મળશે. એ આપણે ચેક કરીશું કે એ જે સાઈન ઇન્વર્સના પ્રદેશ કે વિસ્તારમાંથી આવે છે કે નહીં, તો એની કન્ડિશન આપણને ફોલો થઈ જાય છે. એટલા માટે આપણે ટુ સાઈન ઇન્વર્સ એક્સ લખી શકીશું. એટલે આપણે સાબિત કરી શકીએ કે સાઈન ઇન્વર્સ ટુ એક્સ અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર બરાબર ટુ સાઈન ઇન્વર્સ એક્સ લઈ શકાય. હવે એના પછી જે બીજા નંબરનું જે એક્ઝામ્પલ હતું એ લઈએ. એક્ઝામ્પલ થ્રીના અંદર જ બીજું ટોપિક છે જે કોસ ઇન્વર્સ એક્સ વાળું છે. સાઈન ઇન્વર્સ ટુ એક્સ અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ કોસ ઇન્વર્સ એક્સ વેર વન બાય રૂટ ટુ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ વન. હવે અહીં જે એક્ઝામ્પલ છે એના અંદર આગળ અગાઉના એક્ઝામ્પલમાં સાઈન ઇન્વર્સ એક્સ સાબિત કરવાના હતા, આ એક્ઝામ્પલમાં કોસ ઇન્વર્સ એક્સ સાબિત કરવાના છે. તો આપણે ધારી લઈએ, ધારો કે એક્સ બરાબર કોસ થીટા લેતા, એક્સ બરાબર કોસ થીટા લઈએ તો થીટા બરાબર શું લઈ શકાય? થીટા બરાબર કોસ ઇન્વર્સ એક્સ લઈ શકાય. હવે લેફ્ટ હેન્ડ સાઈડનું જે પદ આપણને આપેલું છે એ મૂકી દઈએ. એલએચએસ ઇઝ ઇક્વલ ટુ સાઈન ઇન્વર્સ ટુ એક્સ અંડર રૂટ વન માઇનસ એક્સ
sin inverse 2x under root 1 minus x પર x ની જગ્યાએ આપણે કઈ કિંમત મૂકવાની છે તો cos θ મૂકવાના મૂકી દઈએ sin inverse 2x is equal to cos θ આવશે into under root 1 minus cos θ હવે 1 minus cos θ એટલે sin θ થશે વર્ગ વર્ગનું બંને નીકળી જશે તો ફક્ત sin θ આવશે તો જવાબ શું મળશે આપણને sin inverse 2 cos θ into sin θ થઈ જશે અગાઉ આપણે જે ફોર્મ્યુલા જોઈ sin 2 θ ની કઈ હતી તો 2 sin θ into cos θ એટલે કે 2 cos θ into sin θ ની જગ્યાએ પણ sin 2 θ મૂકી શકાય તો sin inverse sin 2 θ ઓકે હવે sin inverse અને sin બંને નીકળી જશે તો જવાબ શું આવશે 2 θ હવે આપણે જે x કિંમત આપેલી છે એના આધારે આપણે જોઈએ કે 2 θ એ એના પ્રદેશ કે વિસ્તારની અંદર કવર થાય છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ 1 by root 2 less than or equal to x less than or equal to 1 એ કિંમત આપણને આપેલી છે હવે આપણે શું કરીશું x બરાબર cos θ આપણને આપેલા છે તો x બરાબર આપણે cos θ લઈ શકીશું તો 1 by root 2 less than or equal to cos θ less than or equal to 1 હવે જો અહીં જો આપણે tan ની કિંમત મૂકવા જશું તો થશે શું 1 by root 2 એટલે કે બંને બાજુ cos inverse લગાવી દઈએ તો વચ્ચે θ આવી જશે ચલો ચેક કરી લઈએ cos inverse 1 by root 2 less than or equal to cos inverse of cos θ એટલે θ થઈ જશે less than or equal to cos inverse of 1 હવે 1 by root 2 એટલે pi by 4 θ cos inverse 1 કઈ કિંમત આગળ 1 થશે તો 0 આવે હવે θ એ કઈ કોની વચ્ચે આવે pi by 4 ની મોટા અને 0 ની નાના આ અશક્ય છે એટલા માટે આપણે શું કરીશું બંનેને અલગ અલગ લઈ અને ગણીશું cos θ ની કિંમત 1 by root 2 થી મોટી થશે અને આધારે આપણે લખીએ તો cos θ ની કિંમત એ 1 by root 2 થી મોટી થશે અને 1 થી નાની થશે એટલે cos θ ની કિંમત એ 1 થી નાની થશે હવે આપણે જે આનો cos નો જે આલેખ મળે એ આપણે જોઈ લઈએ cos નો આલેખ આ રીતે મળે છે આપણને અહીં એંગલ 0 હશે pi by 2 હશે ઓકે 1 હવે pi by 4 એ તો 0 અને pi by 2 ની વચ્ચે આવશે તો pi by 4 એક્ઝામ્પલ તરીકે અહીં આવશે તો pi by 4 ની કિંમત 1 by root 2 મળે છે કે 1 by root 2 અહીં આવશે હવે આના પરથી આપણે કહી શકીએ કે cos θ એ 1 by root 2 થી મોટા છે એટલે cos θ ની કિંમત 1 by root 2 થી મોટી લેવાની જ્યારે 1 થી નાની લેવાની એનો મતલબ એવો થશે કે 1 થી 1 by root 2 ની વચ્ચે આવશે એનો મતલબ 1 એટલે કે 0 આગળ આવશે અને 1 by root 2 એ pi by 4 આગળ આવશે એનો મતલબ એવો થશે કે 0 થી મોટી અને pi by 4 થી નાની કિંમત લઈ શકે અને આધારે આપણે લખી શકીએ કે cos ની કિંમત 1 by root 2 ની મોટી મળે છે જ્યારે 1 થી નાની મળે છે 1 by root 2 થી મોટી અને 1 થી નાની એટલા માટે આપણે કહી શકીએ કે cos જે આપણે જે θ લેવાના છે એ θ 0 થી મોટા હશે અને pi by 4 થી નાના હશે એટલે એના માટે આપણે લખી શકીએ કે જે θ હશે એ 0 થી મોટા હશે જ્યારે pi by 4 થી નાના હશે તો જ આ બે કન્ડિશનનું પાલન થશે જો ઉલટું લેવા જશે તો કન્ડિશનનું પાલન થશે નહીં હવે અહીં તો આપણે બાજુમાં 2 θ છે પછી લખી દઈએ બંને બાજુ કે આપણે કોણી દઈએ તો 0 less than or equal to 2 θ less than or equal to pi by 2 આનો મતલબ એવો થશે કે 2 θ બિલોંગ્સ ટુ 0 થી pi by 2 અને જે કોસનો જે વિસ્તાર છે એ બિલોંગ્સ ટુ 0 થી pi તો 2 θ એ 0 થી pi by 2 ની વચ્ચે આવે છે એનો જે વિસ્તાર છે 0 થી pi છે 0 થી pi by 2 0 થી pi ની અંદર આવી જશે એટલા માટે આપણે 2 θ લઈ શકીએ એટલે જે θ ની કિંમત આપશે આપણે એ કન્ડિશન ના આધારે આપણે લઈ શકીએ હવે θ બરાબર શું લીધેલું છે તો cos inverse x તો 2 ઇન્ટુ cos inverse x આવી જશે હવે જે આપણને રકમ આપેલી હતી કે એના બરાબર આ સાબિત કરો sin inverse 2x અંદર √1 - cos square x બરાબર 2 cos inverse x એટલે LHS બરાબર RHS આવી ગયું એટલે માટે આપણે સાબિત કરી શકીએ આપણને આપેલું છે sin inverse 2x અંદર √1 - cos square x બરાબર 2 cos inverse x આપેલા હતા x બરાબર જો sin હશે તો sin લેવાના cos હશે તો cos લેવાના cos θ લઈ અને સાદુરૂપ આપશું તો આપણને છેલ્લે 2 θ મળશે એ 2 θ માટે આપણે પ્રૂવ કરીશું કે એની જે કન્ડિશન આપણને આપેલી છે એના માટે ફોલો થાય છે કે નહીં θ ની કિંમત તો એ પણ ફોલો થઈ જાય છે એટલા માટે આપણે સાબિત કરી શકીશું કે LHS is equal to RHS હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જે જોઈએ એક્ઝામ્પલ 4
साबित करो कि tan इनवर्स 1 by 2 plus tan इनवर्स 2 by 11 is equal to tan इनवर्स 3 by 4. अपन लापेलो जो tan इनवर्स 1 by 2 plus tan इनवर्स 2 by 11 is equal to tan इनवर्स 3 by 4. सेम फॉर्मूला tan इनवर्स x plus tan इनवर्स y. आज की किंमत छे सेम आ फॉर्मूला तो लागू पड़े तो सूत्र कयो हतो तो tan इनवर्स x plus y upon 1 minus xy. tan इनवर्स x plus tan इनवर्स y बराबर tan इनवर्स x plus y upon 1 minus xy जी आपने सूत्र जोयो सेम एज એના અંદર આ કિંમત મૂકી સુ તો આપણે એ જવાબ મળી જશે. હવે 1 by 2 x તકે લઈએ અને 2 by 11 છે એને y ની જગ્યાએ લઈએ તો આપણને કઈ સૂત્ર મળશે એના આધારે ગણીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1 by 2 plus tan ઇનવર્સ 2 by 11. હવે આના માટે જે સૂત્ર હતું એ સૂત્ર પ્રમાણે આપણે જો લખીશું તો જવાબ શું મળશે આપણને tan ઇનવર્સ x plus tan inverse y बराबर tan inverse x plus y यानी कि 1 by 2 plus 2 by 11 upon 1 minus x y यानी कि 1 minus 1 by 2 into 2 by 11. अब यहाँ तो साधु भाग ही अंदर ना भाग दूँ तो ऊपर लसा काबिज तो ले लिए नीचे कहीं अग्यार बड़ी गुना से अग्यार plus आर बे वाड़ी गुणा से ऊपर पण बे वाड़ी गुणा से तो 4 भागाकार में 22 डिवाइड बाय 11 तो 22 22 नहीं लाई नहीं है तो 22 माइनस भागाकार में 2 22 माइनस 2 भागाकार में 11 22 થઈ જશે આ 22 22 નીકળી જશે ઉપર શું આવ્યું tan ઇનવર્સ 11 plus 4 એટલે કેટલા આવશે 15 ભાગાકાર में 20. હવે 15 ભાગ્યા 20 એટલે કેટલા માટે આપણે એને 3 ભાગ્યા 4 તરીકે પણ લખી શકીએ 5 તરી 15 અને 5 24 થઈ જશે એટલે 3 ભાગ્યા 4 આવી જશે. તો જે સાબિત કરવાનું હતું કે tan ઇનવર્સ 1 by 2 plus tan ઇનવર્સ 2 by 11 is equal to tan ઇનવર્સ 3 by 4 એટલે કે tan ઇનવર્સ 3 by 4 આપણને મળી જશે એટલે કે LHS is equal to RHS આપણે લખી શકીએ. જે એક્ઝામ્પલ હતું tan ઇનવર્સ 1 by 2 plus tan ઇનવર્સ 2 by 11 is equal to tan ઇનવર્સ 3 by 4 એ tan ઇનવર્સ x plus tan ઇનવર્સ y વાળી જે ફોર્મ્યુલા હતી એના અનુરૂપ આપણે ગણીશું અને સાદરૂપ આપીશું તો આપણને RHS મળી જશે. એક્ઝામ્પલ 5 tan inverse cos x upon tan inverse cos x upon 1 minus sin x जो x ની કિંમત minus 3 pi by 2 થી મોટી અને pi by 2 થી નાની x ની કિંમત minus 3 pi by 2 થી મોટી અને pi by 2 થી નાની છે રકમ છે tan inverse cos x upon 1 minus sin x એનું સાદુરૂપ આપવાનું નું સાદુરૂપ આપો. હવે આપણને આ બાજુ કયું પદ આપેલું છે તો tan ઇનવર્સ cos x upon 1 minus sin x આપણને આપેલું છે એનું સાદુરૂપ આપવાનું છે એટલે એને સરળ ફોર્મમાં આપણે ફેરવીશું. હવે cos x છે તો cos x નું સૂત્ર મેકીશું આપણને જે તે સરળ પર છે એના સૂત્ર મેકીશું. હવે cos x તો cos x માટે કયા કયા સૂત્રો હતા તો x હોય તો x by 2 થઈ જશે જેમથી અગાઉ 2x હતા તો cos 2x માટે કયા સૂત્ર હતા એક તો cos 2x બરાબર cos square x minus sin square x cos 2x બરાબર cos square x minus sin square x એની જગ્યાએ લઈ શકાય. બીજું 2 cos square x minus 1 ત્રીજું 1 minus 2 cos square x અને 1 minus tan square x upon 1 plus tan square x આ ચારે ચાર સૂત્રો cos 2x ના છે યાદ રાખવા પડશે. cos 2x બરાબર જે અગાઉ ધોરણ 11 ની અંદર આપણે અભ્યાસ કર્યો છે cos square x minus sin square x 2 cos square x minus 1 1 minus 2 cos square sorry 1 minus 2 sin square x 1 minus 2 sin square x અને 1 minus tan square x upon 1 plus tan square x એ જ રીતે sin 2x ના પણ સૂત્રો હતા તો sin 2x બરાબર 2 sin x ઇન્ટુ કોસ એક્સ જે અગાઉના એક્ઝામ્પલમાં આપણે એનો ઉપયોગ કર્યો. બીજું 2 tan x અપોન 1 પ્લસ tan square x 2 tan x અપોન
1 plus 10 square x જ્યારે tan 2x નું સૂત્ર 2 tan x upon 1 minus 10 square x cos 2x ના ચાર સૂત્ર cos square x minus sin square x 2 cos square x minus 1 1 minus 2 sin square x 1 minus 10 square x upon 1 plus 10 square x sin 2x ના 2 sin x into cos x 2 tan x upon 1 plus 10 square x જ્યારે tan 2x નું 2 tan x upon 1 minus 10 square x જો 2x હોય તો અહીં થીટા અડધો થાય છે થીટા આ બાજુ ડબલ છે ત્યારે કો આ બાજુ થીટા અડધો થાય છે હવે કોની cos 2x ની જગ્યાએ ફક્ત x હોય તો શું આવશે અહીં આપણે પ્રથમ સૂત્રનો ઉપયોગ કરીશું cos 2x બરાબર cos square x minus sin square x છે તો cos x બરાબર શું આવે cos square x by 2 minus sin square x by 2 અહીં થીટા ડબલ હતા તો અડધો થઈ જાય છે તો અહીં પણ એ જ થશે થીટા કરતા એની જે સૂત્રમાં જે થીટા આવશે હંમેશા અડધો આવશે તો cos x ની જગ્યાએ આપણે મૂકી દઈએ tan ઇન્વર્સ cos square x by 2 minus sin square x by 2 હવે નીચે sin x છે તો sin 2x નું સૂત્ર હતું sin 2x નું કઈ સૂત્ર હતું sin 2x બરાબર 2 sin x into cos x sin 2x નું 2 sin x into cos x તો sin x નું શું થશે થીટા અડધો થઈ જશે તો 2 sin x by 2 into cos x by 2 થઈ જશે તો નીચે આપણે મૂકી દઈએ 1 minus 2 sin x by 2 into cos x by 2 ઓકે હવે cos square x by 2 minus sin square x by 2 છે તો એના બે ભાગ પડશે cos x by 2 minus sin x by 2 cos x by 2 plus sin x by 2 જો નીચે આપણે ભાગ પાડવા હશે તો શું કરવું પડશે આ જે વચ્ચેનું પદ છે એ તો અહીં પરિક્રમે જેવું આવે છે minus 2 sin x by 2 minus 3 x y જેવું તો આગળ x square અને પાછળ y square જેવું બદલાવવું પડશે તો શું કરશું sin અને cos છે તો cos square x plus sin square x લખી દઈએ એટલે કે sin square x by 2 અને cos square x by 2 1 ની જગ્યાએ લખી શકે જે પ્રથમ નિર્દેશન હતો પ્રથમ નિર્દેશન cos square x plus sin square x બરાબર 1 પણ અહીં આપણે જરૂર કોની છે તો by 2 ની એટલે કે x by 2 વાળું પદ પણ લઈ શકે તો cos square x by 2 plus sin square x by 2 બરાબર 1 લખી શકાય એટલે કે 1 ની જગ્યાએ આપણે શું લખી શકીએ cos square x by 2 plus sin square x by 2 મૂકી શકાય તો લખી દઈએ tan inverse cos square x by 2 minus sin square x by 2 upon cos square x by 2 1 ની જગ્યાએ પ્રથમ જે નીચે સમજે છે cos square x by 2 plus sin square x by 2 minus 2 sin x by 2 into cos x by 2 ઓકે હવે આના બે ભાગ પડશે tan ઇન્વર્સ cos x by 2 plus sin x by 2 into cos x by 2 minus sin x by 2 જ્યારે નીચે શું થશે કૌંસ બહાર વર્ગાઈ જશે તો કોણ આ કોનું કોના જેવું સૂત્ર છે a minus b square બરાબર a square minus 2ab plus b square આ જે ફોર્મ્યુલા છે a square b square અને minus 2ab એની જગ્યાએ આપણે શું લખી શકીએ a minus b square લખી શકીએ a minus b square બરાબર a square minus 2ab plus b square a અનુસાર આપણે લખીએ તો શું થશે cos x by 2 વચ્ચે માઇનસ છે એટલા માટે cos x by 2 minus sin x by 2 એનો હોલ સ્ક્વેર આવી જશે હવે ઉપરથી એક cos x by 2 minus sin x by 2 નીચેથી એક cos x by 2 minus sin x by 2 નીકળી જશે તો વચ્ચે શું tan ઇન્વર્સ આ ઉપર નીકળી જશે cos x by 2 plus sin x by 2 નીચેથી પણ એક પદ નીકળી ગયું તો નીચે એક પદ વધશે cos x by 2 minus sin x by 2 હવે આ બાજુ tan ઇન્વર્સ છે તો આપણે અંદર tan વાળું પદ થાય એવું લાવવાનું ટ્રાય કરીએ હવે tan વાળું પદ કઈ રીતે આવશે આપણે આપણી પાસે છે tan ઇન્વર્સ cos x by 2 plus sin x by 2 upon cos x by 2 minus sin x by 2 તો આપણે એવું કરીએ ઉપરના પદમાંથી cos x by 2 કોમન લઈ લઈએ નીચેમાંથી પણ cos x by 2 કોમન લઈએ તો વચ્ચે શું આ બાજુ 1 plus sin ભાગ્યા cos આવશે એટલે 10 થઈ જશે નીચે પણ 1 minus 10 આવી જશે તો જે tan વાળું જે ફોર્મ્યુલા છે એના પર લાગુ પડશે એટલા માટે આપણે લખી દઈએ tan ઇન્વર્સ cos x by 2 કોમન લઈએ અથવા કોમન ના લઈ શકીએ તો શું કરવાનું દરેક પદ ઉપર દરેક પદ એટલે નીચેનું દરેક પદ એને cos x by 2 વડે ભાગી દઈએ દરેક પદને
cos x by 2 વડે ભાગતા અંદર નું જે પદ છે એને પણ cos x by 2 વડે ભાગીએ આ પદ ને જો cos x by 2 વડે ભાગશું તો શું આવશે 1 અને ભાગશું તો tan x by 2 થઈ જશે આ પણ 1 થઈ જશે આ પણ tan x by 2 થઈ જશે તો વચ્ચે શું tan inverse 1 plus tan x by 2 upon 1 minus tan x by 2 tan inverse 1 plus tan x by 2 upon 1 minus tan x by 2 થઈ જશે હવે tan inverse 1 plus tan x by 2 upon 1 minus tan x by 2 આપણે બાર tan લાવવા છે શું કરીશું જે સૂત્ર છે tan x plus y ઓનું સૂત્ર કયું tan x plus y નું tan x plus tan y upon 1 minus tan x into tan y tan of x plus y is equal to tan x plus tan y upon 1 minus tan x into tan y તો આપણે 1 ની જગ્યાએ tan pi by 4 લખી શકીશું તો tan pi by 4 plus tan x by 2 upon 1 minus tan pi by 4 into tan x by 2 આ સૂત્રના આધારે 1 ની જગ્યાએ tan pi by 4 મૂકીએ તો આગળ આપણને tan બહાર નીકળી જશે તો tan inverse tan pi by 4 plus tan x by 2 upon 1 minus tan pi by 4 into tan x by 2 થઈ જશે હવે tan x plus y tan x plus tan y upon 1 minus tan x into tan y હોય તો tan x plus y લખી શકાય તો અહીં x અને આનો y તરીકે સમજી લઈએ તો આ શું લખી શકાશે tan inverse of tan inverse of tan pi by 4 plus x by 2 લખી શકાય tan inverse of tan pi by 4 plus x by 2 લખી શકાય હવે tan inverse અને tan બંને નીકળી જશે તો જવાબ શું મળશે આપણને pi by 4 plus x by 2 મળી જશે આપણને આપેલું કે tan inverse cos x upon 1 minus sin x આપેલું છે જેના જે સૂત્રો છે એનો ઉપયોગ કરીએ હવે સૂત્રોની અંદર cos 2x નું સૂત્ર છે તો cos x નું આપણે સૂત્ર બનાવી શકીએ થીટા આટલો કરી દઈશું cos square x by 2 minus sin square x by 2 એટલે sin x નું સૂત્ર મેળવીએ અને 1 ની જગ્યાએ નિત્ય સમી લઈશું અને આપણે જો એનું સાદુરૂપ આપીશું તો આવું પદ આવશે સાદુરૂપ આપતા આવું પદ આવે તો એને cos x by 2 વડે ભાગી દઈએ અથવા કોમન કાઢીએ બંને માંથી જે પદ્ધતિ કરી યોગ્ય લાગે એ કરી શકીએ આપણે તો cos x by 2 વડે ભાગીશું તો કોમન કાઢીશું તો 1 plus tan x આવી જશે 1 ની જગ્યાએ આપણે tan pi by 4 મૂકી શકીએ જેના કારણે tan બહાર નીકળી જશે તો tan inverse અને tan તદ્દે ઉડી જશે એટલે મારી શું આવશે pi by 4 plus x by 2 આવી જશે હવે એક્ઝામ્પલ 5 હતું એના પછી જે એક્ઝામ્પલ 6 છે એ જોઈ લઈએ આપણે एग्जांपल 6 cot इनवर्स 1 upon root x square minus 1 cot इनवर्स 1 upon root x square minus 1 जो x greater than 1 એનું સાદુરૂપ આપો એટલે કે એને સાદા સ્વરૂપમાં દર્શાવો ને સાદા સ્વરૂપમાં દર્શાવો અહીં આપણને આપેલું છે cot इनवर्स 1 upon under root x square minus 1 cot inverse છે આપણે અંદર cot વાળું પદ લાવવાનું ટ્રાય કરીશું પણ નીચે 1 upon tan હશે તો cot થઈ જશે cot લાવવાનું છે પણ જે under root x square minus 1 છે એનો ભાગાકાર કોણ છે તો નીચે tan વાળું પદ લાવવું પડશે હવે x બરાબર શું થાય એટલે આપણને tan મળશે તો જેના નીચે સમૂહ છે એનો ઉપયોગ કરીએ તો x બરાબર ચલો પહેલા એના પહેલા એના નીચે સમૂહ દેખી લઈએ જે પહેલો નીચે સમૂહ તો cos square x plus sin square x બરાબર 1 એના પરથી આપણને tan વાળું નીચે સમ મળી જશે અને એકવાર cos square x વડે ભાગી દઈએ તો શું થશે cos square x વડે ભાગીએ તો 1 plus tan square x બરાબર sec square x થઈ જશે cos square x વડે ભાગીએ તો આ પદ તો બંધ થઈ જશે sin square x upon cos square x tan square x 1 upon cos square x sec square x થઈ જશે એ જ રીતે જો sin વડે ભાગીશું તો આપણને બીજો જે ત્રીજા નંબરનો જે નીચે સમ જે મળી જશે sec square વડે ભાગીએ તો શું થશે cot square x cos square x upon sin square x એટલે cot square x plus sin square x upon sin square x એટલે 1 બરાબર 1 upon sin square x એટલે cos x square x થઈ જશે હવે આપણે tan square નું વાળા ઉપયોગ કરવાનો છે પણ અહીં શું કરવાનું છે tan લાવવાનું છે તો tan ના કરતા બનાવીશું તો tan square x બરાબર શું થાય tan square x બરાબર sec square x minus 1 લખી શકાય એટલે x ની જગ્યાએ જો આપણે sec x લઈએ
x बराबर जो sec x लिए तो sec square x minus 1 बराबर tan square x आपसे वर्गमूल में वर्ग वर्ग बनने निकल जैसे इतना मारते x बराबर दारी लेते हैं x बराबर sec theta लेता दारोगे x बराबर sec theta लेता तो x बराबर sec theta लेंगे तो theta बराबर sec inverse x पर ले सके अबे जो रकम अपन ना पे लीजिए cot inverse 1 upon root x square minus 1 cot inverse 1 upon under root x square minus 1 तो x बराबर sec theta ले लेंगे तो शुद्ध से cot inverse 1 upon under root sec square theta minus 1 अत्यारे आपने जो एक sec square theta minus 1 हो तो इन जगह इसको लगी सका है tan square theta लगी सका है तो cot inverse 1 upon under root tan square theta वर्गमूल का वर्ग बनने निकल जैसे तो शुद्ध से cot inverse 1 upon tan theta 1 upon tan theta એટલે શું લખી શકાય cot inverse cot theta અને cot inverse અને cot theta cot inverse અને cot બંને નીકળી જશે તો જવાબ શું મળશે આપણને theta મળશે હવે theta પર આપણે શું ધારેલું છે આપણને મળીશું cot inverse of cot theta cot inverse અને cot બંને નીકળી જાય તો theta આવશે તો theta બરાબર શું લીધેલું છે sec inverse x તો આપણે આની જગ્યાએ લખી શકીએ sec inverse x આપણને બધા આપેલું છે cot inverse 1 upon under root x square minus 1 આપણે અંદર cot વાળું પદ લખવાનું છે પણ આ જે પદ છે ભાગાકાર માં એટલે માટે અહીં જે tan નું જે નિત્ય સંચય મૂકીશું tan નું નિત્ય સંચય મૂકીશું sec square theta minus 1 એટલે માટે x બરાબર sec theta ધારવા પડશે x બરાબર sec theta લઈએ અને x ની જગ્યાએ sec theta મૂકીશું તો આપણને tan square theta મળશે 1 upon tan theta એટલે cot theta થઈ જશે એટલે cot inverse અને cot બંને નીકળી જશે એટલે theta ની જગ્યાએ આપણે sec inverse x મૂકી શકીએ એના પછી એક્ઝામ્પલ 7 છે साबित करोगे एग्जांपल 7 साबित करोगे tan इनवर्स x प्लस tan इनवर्स 2x इज इक्वल टू सॉरी tan इनवर्स 3x अपॉन 1 माइनस x स्क्वायर इज इक्वल टू tan इनवर्स 3x माइनस x क्यूब अपॉन 1 माइनस 3x 3x माइनस x cube upon 1 minus 3x square where man x less than or equal to 1 by root આપણને આપેલું છે tan inverse x plus tan inverse 3x upon 1 minus x square બરાબર tan inverse 3x minus x cube upon 1 minus 3x square હવે આ બાજુનું પદ લઈએ અથવા આ બાજુનું પદ લઈએ આ બાજુનું પદ લઈએ આ બાજુનું પદ સાબિત કરી શકાય અથવા આ બાજુનું પદ લઈએ તો આ બાજુનું પદ સાબિત કરી શકાય આપણે રાઈટ હેન્ડ સાઈડ નું જે પદ છે એ લઈએ આર એચ એસ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 3x માઇનસ x ક્યુબ અપોન 1 માઇનસ 3x સ્ક્વેર એ બાજુનું પદ એટલા માટે લઈ લો કે આપણને ટેન ઇન્વર્સ નું જે સૂત્ર છે 3x માટેનું tan 3x નું એ સૂત્ર x ની જગ્યાએ આપણે tan theta મૂકીશું તો એ સૂત્ર લાગુ પડશે એટલા માટે આપણે સહેલાઈથી સાબિત કરી શકીએ હવે ધારો કે x બરાબર tan theta લેતા theta બરાબર tan inverse x મળી શકશે આપણે હવે x બરાબર tan theta મૂકી દઈએ તો અંદર શું થઈ જશે tan inverse 3 tan theta minus tan cube theta x બરાબર tan theta લઈએ તો 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta લખી શકાય tan inverse 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta આ સૂત્ર કોનું છે તો tan 3 theta તો tan inverse tan 3 theta tan inverse ના tan બંને નીકળી જશે તો જવાબ શું મળશે આપણને 3 theta મળી જશે હવે theta બરાબર શું છે તો tan inverse x તો 3 into tan inverse હવે લાવવાનું છે શું આપણે tan inverse x plus tan inverse 3x upon 1 minus x છે તો 3 tan inverse x એના બે ભાગ પાડીએ એક તો tan inverse x અને બીજો 2 tan inverse x 3 tan inverse x is equal to tan inverse x plus 2 tan inverse x આપણે લખી શકીએ tan inverse x તો જે છે જ હવે 2 tan inverse x નું જે સૂત્ર હતું 2 tan inverse x નું સૂત્ર કયું તો tan inverse 3x upon 1 minus x square tan inverse x plus 2 tan inverse x એના માટેનું સૂત્ર કયું છે તો tan inverse
टू टेन इनवर्स एक्स मारे टू एक्स अपॉन वन माइनस एक्स एट एक्स बराबर आपने जो टेन थीटा लीए तो अपन ने सूत्र मिली जैसे जो सूत्रों था कोस टू थीटा ना साइन टू थीटा ना टू टेन थीटा ना एना पर आप मूकी सकते टू टेन इनवर्स एक्स करते सूत्र क्यों पड़े अपन ने टेन इनवर्स टू एक्स अपॉन वन माइनस एक्स करें आप लखी सकी एल एच एस इज इक्वल टू सॉरी आर एच एस इज इक्वल टू एल एच एस एना आप साबित कर सकते हमें एना पीछे जो नेक्स्ट एक्जाम्पल है ये जो लीए लास्ट एक्जाम्पल एक्जाम्पल आठ અહીં ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ ટુ એક્સ અપોન વન માઇનસ એક્સ સ્ક્વેર બરાબર ટેન ઇન્વર્સ થ્રી એક્સ માઇનસ એક્સ ક્યુબ અપોન વન માઇનસ થ્રી એક્સ સ્ક્વેર આપેલા હતા આ બાજુનું પદ લઈએ આપણે અને એના માટે એક્સ બરાબર ટેન થીટા લઈએ આ જે સૂત્ર મળશે ટેન થ્રી થીટાનું મળશે એટલા માટે ટેન ઇન્વર્સ અને ટેન બંને નીકળી જાય એટલે થ્રી થીટા આવશે થીટાની જગ્યાએ ટેન ઇન્વર્સ એક્સ લખી શકાય એટલા માટે થ્રી ટેન ઇન્વર્સ એક્સ થશે આપણે લાંબાનું છે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ ટુ એક્સ અપોન વન માઇનસ એક્સ સ્ક્વેર તો થ્રી ટેન ઇન્વર્સ એક્સ એની જગ્યાએ આપણે લખી શકીએ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટુ ટેન ઇન્વર્સ એક્સ ટુ ટેન ઇન્વર્સ એક્સ સૂત્ર ટેન ઇન્વર્સ ટુ એક્સ અપોન વન માઇનસ એક્સ છે એટલા માટે આપણે સાબિત કરી શકીએ કે આર એચ એસ ઇક્વલ ટુ એલ એચ એસ હવે એના પછી લાસ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ આઠ એ સાબિત કરી લઈએ કોસ ઓફ સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ કોસ ઓફ સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ વેર માન એક્સ મીન્સ ધેન ઓર ઇક્વલ ટુ વન એની કિંમત શોધવાની છે ની કિંમત શોધો આપણને રકમ આપેલી છે એક્ઝામ્પલ આઠ કોસ ઓફ સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ હવે આપ જે પદ આપેલું છે આપણે લખી દઈએ કોસ ઓફ સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ હવે સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ એ તો અગાઉ જે આપણે સૂત્ર જોયા કે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર પાઈ બાય ટુ તે જ રીતે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ટુ અને સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પણ પાઈ બાય ટુ લખી શકાય તો અહીં સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ આપણને આપેલા છે એની જગ્યાએ શું લખી શકાશે પાઈ બાય ટુ લખી શકાય તો કોસ ઓફ પાઈ બાય ટુ થઈ જશે અને કોસ પાઈ બાય ટુની કિંમત કેટલી છે ઝીરો કોસ પાઈ બાય ટુની કિંમત ઝીરો આપણને આપેલી જે કોસ ઓફ સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સની કિંમત શોધવાની છે આ તો જે સૂત્રો હતા એ પ્રમાણે ઓની કિંમત કેટલી થઈ જશે તો પાઈ બાય ટુ અને કોસ પાઈ બાય ટુની કિંમત ઝીરો થઈ જશે તો એક્ઝામ્પલ આઠ સોલ્વ થઈ જશે ઓકે હવે એના પછી સદ્ય બે પોઈન્ટ બે ચારના જે દાખલા છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું.